नमस्ते विद्यार्थी मित्रों, धोरण आठ विषय संस्कृत नो प्रथम चैप्टर आज आपनी समक्ष रजू करू छु। विद्यार्थी विद्या संकुल में आप सब विद्यार्थियों अंग्रेजी माध्यम विद्यार्थियों हृदयपूर्वक स्वागत करू छु। आज आप प्रथम कविता वंदना आप जोवानी छे। विद्यार्थी मित्रों, आ वंदना एटले वंदन करो। अपने त्या संस्कृति में वंदन और चंदन ने शीतल कहे छे, ठंडा कहे छे। कोईपण व्यक्ति ने तमे वंदन करो, नमस्कार करो तो एने खूब गमे, अने चंदन नो कोईपण लेप करो, तिलक करो तो ई पण आपणे शीतलता आपे छे। आपणे त्यां प्रार्थनानुं खूब महत्व छे, ने एटले प्रार्थना छे आत्मानो खोराक छे। एटले आजनी शुरुआत आपणे सुंदर मजानी प्रार्थनाथी करीए। तो सरस मजानी प्रार्थना छे, जय जय हे भगवती सुर भारती। तव चरणों प्रणमा नाद ब्रह्ममयी जय वागीश्वरी शरणं ते गच्छामि। त्वत्वमसि शरण्यां त्रिभुवन धन्या सुरमुनि वंदित चरणा नवरस मधुरा कविता मुखरा स्मित रुचि रुचिराम वरणा जय जय हे सुर भारती। स्मित रुचि रुचिराम वरणा आसीना तव मानस हंसे कुंद तुहिन शशि धवले जय जय हे भगवती सुर भारती। हर जड़ता पुरु बोधि विकासम सित पंकज तनु विमले ललित कलामयी ज्ञान विभामयी वीणा पुस्तक धारिणी। मति रास्तानो तव पद कमले मई कुंठा विषहारिणी। तो विद्यार्थी मित्रों, आवी सुंदर मजानी एक प्रार्थना सरस्वती माताની वंदना आ अभ्यासक्रमની અંદર આપેલી છે। તો આ સંસ્કૃત તમારા માટે પ્રથમવાર આઠમા ધોરણની અંદર પ્રાર્થના સ્વરૂપે આ પહેલી જ કવિતા આવી છે। તો આ કવિતા છે એ હું સરસ રીતે ગાવાનો પ્રયત્ન કરીશ। जय जय हे भगवती सुर भारती तव चरणों प्रणमा तव चरणों प्रणमा नाद ब्रह्ममयी जय वागीश्वरी शरणं ते गच्छामि। त्वत्वमसि शरण्यां त्रिभुवन धन्या सुरमुनि वंदित चरणा नवरस मधुरा कविता मुखरा स्मित रुचि रुचिराम भरणा जय जय हे भगवती सुर भारती। आसीना भव मानस हंसे कुंद तुहिन शशि धवले हर जड़ता गुरु बोधि विकासम शीत पंकज तनु विमले जय जय हे भगवती सुर भारती। ललित कलामयी ज्ञान विभामयी वीणा पुस्तक रास्तानो तव पद कमले अई कुंठाविष हारिणी जय जय हे भगवती सुर भारती तव चरणों प्रणमा। तो विद्यार्थी मित्रों, आवी सुंदर मजानी एक प्रार्थना सरस्वती माताની वंदना आप सौने आ कवितानुं गान सांभळ्युं। હવે આપણે આ કવિતાના શબ્દ સહ ભાષાંતર તરફ જોઈએ। તો સૌ પ્રથમ જય જય હે ભગવતી સુર ભારતી। જય જય હે ભગવતી, ભગવતી એટલે પ્રકાશરૂપ સુરોની દેવી। હે જગદંબા સરસ્વતી, આપના તવ ચરણો તમારા બંને ચરણોમાં અમે નમસ્કાર કરીએ છીએ। આપના બંને ચરણોમાં અમે નમસ્કાર કરીએ છીએ। નાદ બ્રહ્મમયી જય વાગીશ્વરી, વાગીશ્વરી શબ્દનો અર્થ થાય વાણીની દેવી। તો શરણંતે ગચ્છામ, અમે તમારે શરણે જઈએ છીએ, બરાબર। નાદ બ્રહ્મમય એટલે વાણીની દેવી, તમે હું અમે તમારા શરણે જઈએ છીએ।
ફરી એકવાર ગુજરાતી જોઈએ. હે ભગવતી સરસ્વતી, તમારો જય થાવ, તમારો જય થાવ. તમારા ચરણોમાં અમે પ્રણામ કરીએ છીએ અને નાદ બ્રહ્મમય વાણીની દેવી દેવી સરસ્વતી તમારા શરણે જઈએ છીએ, તમારા શરણે જઈએ છીએ. ત્યાર પછીનું છે તત્વમસી શરણ્યામ ત્રિભુવન ધન્ય. ત્રિભુવન એટલે ત્રણેય ભુવન, પૃથ્વી પાતાળ અને સ્વર્ગ, ત્રણેય ભુવનો છે એ તમારાથી ધન્ય છે. તત્વમસી તમારાથી, તમારા શરણમાં ધન્ય છે. સુરમુનિ વંદિત ચરણા, સુર એટલે દેવતાઓ, મુનિ એટલે ઋષિ મુનિઓ વંદિત ચરણા તમારા બંને ચરણોમાં નમસ્કાર કરે છે. અને નવરસ મધુરા કવિતા મુખર, નવરસથી ભરેલી કવિતા છે. નવરસ એટલે જુદા જુદા સાહિત્યના નવરસ છે, વીર રસ છે, શૃંગાર રસ છે, વિભત્સ રસ છે, બરાબર, ભયાનક રસ છે, શાંત રસ છે, આવા નવ પ્રકારના રસ છે. આ બધા રસોમાં સાહિત્યની રચના થાય છે. એટલે નવરસથી મધુર કવિતા મુખર એટલે કે તમારી વાણી મુખર છે, વાણી તમારી બોલકી છે, મુખર છે એટલે બોલકી છે. સ્મિત રુચિ રુચિરા ભરણા, અને તમે ઋષિ મુનિઓથી તમે સ્મિતથી ઘણા બધા સ્મિત મુખરા અને સ્મિતની કાંતિને લીધે તમે તેજસ્વી આભૂષણોવાળા લાગો છો અને નવરસથી તમે ભરેલા છો. સ્મિત કાંતિને લીધે તમે તેજસ્વી આભૂષણોવાળા તમે લાગો છો. ત્યાર પછીની વાત છે કે આસીના ભવ માનસ હંસે, તમે માનસ એટલે મનરૂપી હંસ ઉપર તમારું આસન સ્થાપિત કરનારા છો. કુંદ તુહિન શશિ ધવલે, કુંદ એટલે બરફ, એમ એસ શબ્દ થયો છે કે તુહિન એટલે બરફ, કુંદ એટલે મોગરાનું પુષ્પ, શશિ એટલે ચંદ્ર, ધવલે એટલે સફેદ, તમે સૂર્ય ચંદ્ર જેવા સફેદ, બરફ જેવા સફેદ અને મોગરાના ફૂલ જેવા શ્વેત છો. અને હર જડતા તુરુ બૌદ્ધિ વિકાસમ, તમે દરેક પ્રકારની બુદ્ધિની જડતાને હરી લેનારા છો, તમે જ્ઞાન આપનારા છો અને તમે દરેક પ્રકારની બુદ્ધિની જડતાને હરી લેનારા છો. શીત પંકજ તનુ વિમલે, શીત એટલે સફેદ, પંકજ એટલે કમળ જેવા, તનુ એટલે તમારું શરીર, વિમલ એટલે પવિત્ર છે, તમારું સફેદ સુંદર મજાનું શરીર ખૂબ જ કમળ જેવું છે અને પવિત્ર છે. જય જય હે વીણા વાદિની ભગવતી સુરભારતી, હે વાણીની દેવી સરસ્વતી સુરભારતી, આપના બંને ચરણોમાં અમે નમસ્કાર કરીએ છીએ. લલિત કલામય જ્ઞાન વિભામય, લલિત કલામય જ્ઞાન વિભામય. લલિત એટલે અલગ અલગ પ્રકારની જે કળાઓ છે, બરાબર છે, તો એ કલાઓ છે એનાથી તમે ભરેલા છો. જ્ઞાન વિભામય, જ્ઞાનના પ્રકાશ રૂપ છો. અને વીણા પુસ્તક ધારીની, વીણા અને પુસ્તકને તમે ધારણ કરેલા છે. અને મતિરાસ્તામ નવ પદ કમલે, મતિરાસ્તામ શબ્દનો અર્થ અહીં આપ્યો છે કે બુદ્ધિ થાવ. કોના જેવી બુદ્ધિ થાવ? તો કે કુંઠા વિષહારીની, મનોવિકૃતિના વિષને હરનારી અમારી બુદ્ધિ થાવ. ઘણા લોકોના મનની અંદર ઘણા બધા વિકારો હોય, દોષો હોય, તો આ દોષોને આપણે દૂર કરવાના છે. તો મનોવિકારોના દોષને દૂર કરનારા હે સરસ્વતી માતા, અમને તમે ખૂબ જ્ઞાન આપો, ખૂબ બુદ્ધિ આપો અને અમને સાચી સમજણ આપો, એવી વાત આ પ્રાર્થનાની અંદર પ્રાર્થના ગીતમાં સમજાવવામાં આવેલી છે. તો આપણે ત્યાં યા કુંદેન્ત તુષાર હાર ધવલા, યા શુભ્ર વસ્ત્રા વીણા વરદંડ મંડિત કરા, યા શ્વેત પદ્માસના, યા બ્રહ્માદ્ભુત શંકરમ પ્રભુતિમિ, દેવે સદા વંદિતા, શ્યામાં પાતુ સરસ્વતી ભગવતી નિશેષ જાગ્યા પહા. આવા આપણે સરસ્વતી માતાને શ્લોક રૂપે પ્રાર્થનાઓ પણ કરતા હોઈએ છીએ. તો આઠમા ધોરણનું પ્રથમ કાવ્ય આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. નમસ્કાર. અહીંયા જે આપેલા શબ્દાર્થો છે એ શબ્દાર્થો તમે લખી લેજો અને આપણી આ કવિતા છે એને આપણે લાઈવ લેક્ચરની અંદર પણ પાછી ભણી ચૂક્યા છીએ, એટલે વર્કબુકની અંદર તમારે આ પાઠ છે પણ લખવાનો છે અને સાથે સાથે એનું ભાષાંતર છે એ પણ બાકી બુકમાં હોમવર્કમાં લખવાનું છે. આવજો વિદ્યાર્થી મિત્રો, નમસ્તે.